हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आपणे धोरण 2 માં વિષય કલોલ માં પાઠ 5 છે જે મારે તો બસ રમવું છે એ આપણે ભણવાનું છે। તો એની અંદર પેજ નંબર તમારે 56 પેજ નંબર ઉપર જુઓ, આ બધાને બુક માં દેખાય છે। તો એની અંદર આપણે જોવાનું છે શું, તો જુઓ ચાલો ગાઈએ ગીત। ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી ઘૂંટણ સુધી પાણી। આપણે નાનકડા હતા ત્યારે આ બધા આપણે રમ્યા હતા, અત્યારે તમે તો પણ રમતા પણ હશો, રમો છો ને બધા। તો એ આ ગીત છે, ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી ઘૂંટણ સુધી પાણી। ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી કમર સુધી પાણી। ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી ખભા સુધી પાણી। ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી આંખો સુધી પાણી। ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી માથા ઉપર પાણી। ખાલી ગાવાનું છે, એના પછી છે જુઓ વાંચો અને ભજવો। હું તરસ્યો કાગળ, તમે નાનકડા હતા પેલા કે બાલ મંદિરમાં ત્યારે તમે વાર્તા સાંભળી હશે કે તરસ્યો કાગળ, તેની અંદર શું હતું, એક ઈ તમને વાર્તા અહીં આપી છે જુઓ। એક તરસ્યો કાગળ પાણી શોધવા આમ તેમ ફરતો હતો। એક કાગળો છે જેને ખૂબ તરસ લાગી છે તો પાણી માટે આમ તેમ ફરે છે, એટલામાં એને એક કુંજો જોયો। કુંજો કેવો હોય તો તમારી બુકમાં છે। કાગડાએ કુંજામાં ચાંચ મૂકી પણ પાણીને અડકી નહીં। કાગડાને ખૂબ તરસ લાગી હતી, એને કુંજો જોયો, કુંજા પાસે ગયો અને એમાં ચાંચ મૂકી પણ પાણીને અડકીને, કુંજામાં પાણી તો હતું પણ પાણી ઊંડું હતું એટલે કાગડો અંદર સુધી પહોંચી એની ચાંચ પહોંચી શકી નહીં। કાગડો વિચારમાં પડી ગયો, તે નિરાશ થયો નહીં। વિચારમાં તો પણ અંદર નીચે પાણી હતું ઊંડું, એનાથી પોસાણું નહીં, તો પણ એ નિરાશ ન થયો। એને શું કહ્યું, કાગડાએ નીચેથી કાકરા વીણ્યા એક પછી એક કુંજામાં નાખ્યા। શું કર્યું કાગડાએ, જે કુંજાની પાસે કાકરા હતા ઈ વીણ્યા અને કુંજામાં નાખ્યા। કુંજાનું પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ ચાંચ બોડીને ધરાઈને પાણી પીધું। પછી શું કર્યું કાગડાએ, જે કુંજામાં બાજુમાં કાકરા પડ્યા હતા એ ભીણી ભીણી અને કુંજામાં નાખ્યા। હવે કુંજામાં નાખ્યા એટલે એનું પાણી છે ઉપર આવવા માંડ્યું અને એને પીધું। કાગડો કાકા કરતો ઉડી ગયો, પછી કાગડો છે ઉડી ગયો। એના પછી અભિનય બાજુમાં આપ્યું છે, એની અંદર તમારે જે અહીંયા જે ચિત્ર આપ્યા છે અને બાજુમાં એનું તમને લખાણ આપ્યું છે, શું છે, શેનું ચિત્ર છે અને તમારે પણ કરવાનું છે। વાકા વળી કૂદકા મારી આમ તેમ પાણી શોધવાનું છે। બીજું છે ખુશ થઈને દોડવાનું છે। ત્રીજું છે ઘૂંટણ ફેર બેસી માથું નમાવી મો ઉપર દુઃખનો ભાવ લાવવાનો છે। તમે ઉદાસ હોય એવો ભાવ લાવવાનો અને વિચાર કરતા હોય એમ ફરવાનું છે। નીચે નમીને કાકરા વીણવાના છે, પછી કુંજામાં કાકરા નાખવાનો છે। મો લંબાવીને પાણી પીવાનું છે, હાથ ઊંચા કરી કાકા કરતા ચાલ્યા જાવ। આનો મતલબ શું છે, અહીંયા જે તમને તરસ્યા કાગડાની વાર્તા આપી છે અને અહીંયા અભિનય, આ જે ચિત્ર કાગડાએ જે કરેલું છે, જે અભિનય કરેલું છે તમને કરવાનું અહીંયા કે છે। એના પછી છે બધા બાળકોને હાવભાવ સાથે ગૌરાવ, શું છે, ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ, કાકરા નાખી કાગે પાણી પીધું આજ। શું કે છે, પાણી છે કુંજામાં ઊંડું હતું અને ઊંચે લેવા કાજ મતલબ ઉચ્ચ ઉપર લેવા માટે કાકરા નાખી કાગે, કાગ એટલે કાકરો, કાગડો, કાગડાએ છે કાકરા નાખ્યા, પાણી પીધું આજ અને એને પાણી પીધું પાછળ। આ વાતચીત છે
ઈ તમારે સીધા લાઈનમાં ગોઠવવાના છે જે વાર્તામાં આવ્યા હતા એ મુજબ એટલે અહીંયા આગળ બોક્સ આપ્યું છે એમાં તમારે નંબર લખવાના છે પછી છે ચોખામાં ચિત્ર દોરો તો કુંજો છે અહીંયા કુંજાનું ચિત્ર ઉડતા કાગડાનું અને ખાલી કાગડાનું પછી છે આ ગીત ગીત તમારે એમનું ગાવાનું છે એની પાછળ શોધો અને લખો એની અંદર જુઓ નીલમ આપ્યું છે પેલું તમને આપ્યું છે નીલમ એનું તમને કેવી રીતે બનાવ્યું છે નીલમ એક વચ્ચે અડધો ન અડધો લ આપ્યો છે નીલમ પછી ફિલમ શું ખાલી આપ્યું છે ફિલમ અને એનું અહીંયા કઈ રીતે બનાવવાનું તો કે ફિલ અડધો આખો લ અને મ વાંચવામાં કેટલો ફેર આવે છે જુઓ નીલમ નીલમ ફિલમ અને ફિલમ એવી રીતે બીજા શબ્દ છે બનાવવાના છે નીચે છે ભાવે ભાવે પછી આગળ ભાવે વર્ધો આખો એવી રીતે તમારા બધા શબ્દ બનાવવાના છે તમારા છ મિત્રોના ઉપર જેવા નામ અહીં લખો તેમને એ નામથી બોલાવો તમારા મિત્રોના નામ આમાં ઉપરથી હોય તો બધીને લખવાના છે પછી છે આવા વાક્ય તમે બનાવી શકો તો જો શું છે અમે ગોધરા ગયા પેલો મેઇન શબ્દ શું આવ્યું ગોધરા નીચે જો કેટલો ફેર છે તો અહીં જુઓ અમે ગોધરા ગયા એનું વાક્ય તમને બનાવવાનું કીધું છે અને આ શબ્દમાં શું ફેરફાર થાય છે એ જુઓ અમે ધ અડધો અને ધ આખો ગોધરા ગયા અમે ગોધરા ગયા ને અહીંયા ગોધરા બે વખત ધ નો ઉચ્ચાર કરવાનો છે એવી રીતે વાક્ય બનાવવાના છે પછી છે વાંચો તો નીચે ખાલી વાક્ય આપ્યા છે એ તમારે વાંચવાના છે પાછળ અહીંયા સામે ગીત ગાવો અમે રેતીમાં રંગભેર અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે ભાઈ બહેન સૌને ગમતા હતા અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ફૂલડા સુંઘતા હતા અમે રેતીમાં રંગભેર હવે રેતીમાં છે એ લોકો ભાઈ બહેન છે એ બધા રમે છે એની વાર્તા તમને આપી છે ભાઈ બહેન સૌને ગમતા હતા બાગ બગીચે રમતા હતા અને ખીલેલા ફૂલડા સુંઘતા હતા પછી અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે નદી તળાવે ફરતા હતા પાણી દેખીને તરવા પડતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે માટીના કુબા કરતા હતા તે જોઈ આનંદે નાચતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા પછી અહીંયા જુઓ ચાંદાની ચાંદનીમાં રમતા હતા તો ઈ એનું ઇમેજિન અનુમાન કરે છે ઝીણા ટમટમતા તારલિયા ગમતા ગણતા હતા જે તારા દેખાય છે એ ગણે છે પછી નદી તળાવે ફરવા જતા પાણી દેખીને એમાં તરવા પડતા માટીના કુંભા કરતા હતા એટલે અહીંયા તમને જે આ માટીના જે ઘર બનાવતા દેખાય છે ને એને શું કહેવાય કુંભા અને આ જોઈને આનંદે નાચતા હતા પાછળ આમાંથી તમને આમાંથી શું કરવું બહુ ગમે આજે તમને આ ચાર અભિનય આપ્યા છે પેલામાં ફૂલ સૂંઘે છે તોડે છે બીજા તારા ગણે છે અને ચાંદીમાં રમવાનું કે છે પછી પાણી દેખીને તરવા પડવાનું અને માટીના રમકડા અથવા તો ઘર બને એમાંથી તમને શું ગમે એ લખવાનું છે ગીતાના જે શબ્દ યાદ હોય તે બોલો ગીતના સોરી ગીતના જે શબ્દ યાદ છે એ તમારે બોલવાના છે પછી ફૂલડા વાળી રીતિ વાંચી અભિનય કરો આગળ ફૂલડા વાળું જે છે અભિનય કરવાનો
કરવાનો છે તારલિયા વાળી લીટી ગાઈને અભિનય કરો અમે એટલે કોણ કોણ તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો બધા તમારે તમારી રીતે લખવાના છે પછી ગીતમાંથી શોધો જે ગીતમાં શબ્દ આવ્યા હોય એની ઉપર રાઈટ કરવાનો છે અને ન આવ્યા હોય તો ચોપડી હવે છે બાજુમાં ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો છોકરા અને છોકરીઓ રમે છે અમૃત અને અમૃતા ડીશ રમે છે દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે સૃષ્ટિ અને કૃપેશ ફરફડી પણ ફેરવે છે દરિયામાં ઘણું પાણી છે દૂર એક હોડી જઈ રહી છે અહીંયા તમને ચિત્રમાં જોવાનું છે પેલું શું છે છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે તો ક્યાં રમે છે વોલીબોલ અહીંયા તો ન્યા જઈ અને તમારે એક નંબર આપવાનો છે પછી અમૃત અને અમૃતા ડીશ થી રમે ક્યાં રમે છે ડીશ થી તો અહીંયા તો ન્યા તમારે બે નંબર એવી રીતે આ પાછે સોરી છ છ વાક્ય છે પૂરા કરવાના છે પાછળ ચાર ફૂલ દોરો અને રંગ તેના રંગ કરતા જુદા રંગ પૂરવાના છે ફૂલ દોરવાનું છે એના પછી ચાલો રમીએ એક દડો લેવાનો છે દડાને હવામાં ઉછાળવાનો છે અને ઉપરથી નીચે આવે એટલે તમારે ઝીલી લેવાનો એટલે પકડી લેવાનો છે ફરી ઉછાળવાનો કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા દર વખતે શું તમારે ઘરે બોલ લઈ દડો લઈ અને રમત રમવાની છે તો બધા એ રમી જશે તો ઉપર ઉછાળવાનો નીચે લાવવાનો એવી રીતે તમે કેટલી વાર લઈ આવ્યા ઉપરથી ઉછળી અને નીચે આવે છે તે તમે કેટલી વાર પકડી શક્યા એને તમારે લખવાનું છે એના પછી છે બીજી પ્રવૃત્તિ છે 20 લખોટી અથવા વટાણા લખોટી એટલે ઠેરી તમારે ઠેરી લેવાની અથવા તો વટાણા ત્રણ ત્રણ ટીમ બનાવવાની છે થાળીમાં મૂકવાની છે લખોટી લ્યો તો લખોટી અને વટાણા લ્યો તો વટાણા પહેલા બે આંગળીથી લખોટી પકડી થાળીમાંથી ડબ્બામાં નાખો કઈ રીતે પહેલા બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી તે ટીમના સભ્યોના નામ લખો હવે શું કરવાનું છે અહીંયા તમને આંગળીનું ચિત્ર બતાવ્યું છે એવી રીતે આંગળીથી થાળીમાંથી લખોટી લેવાની બે આંગળીનો યુઝ કરી એક ડબ્બામાં ભરે એટલે 20-20 નાખવાની હોય બધી તો પડે નહીં ફેરી ગોળ હોય તો પડી જાય તો એ તમારે થાળીયા એક રમત રમવાની છે અને કઈ ટીમે ત્રણ ટીમ બનાવી હતી લખોટી ભરવા માટે તેમાંથી કોણે વધારે નાખી એ તમારે લખવાનું છે અને ટીમના ત્રણેય વ્યક્તિના નામ પછી છે ચાલો ગાઈએ ગીતડું ગોળ ગોળ ધાણી તો આપણે હમણાં જો ગોળ ગોળ ધાણી તમારે સૌથી પહેલા આવ્યું ને ઈ પછી છે ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો ત્યારબાદ તે મુજબ રમો દેડકાની જેમ દોડો આમાં કયું એવું ચિત્ર છે જેમાં દેડકાની જેમ દોડે છે તો બીજું તો અહીંયા બે લખવાના લંગડી લઈને દોડો તો કયું છે ત્રીજું મિત્રના ખભે હાથ મૂકીને સાથે દોડો તો કયું છે ચોથું હાથ હલાવ્યા વગર દોડો તો પહેલું એક હાથ અને બંને પગે દોડો તો પાંચમું વાંચો અને રમો મેદાનમાં વર્ગમાં એક ગોળ દોરો કે મેદાનમાં કે વર્ગમાં એક ગોળ દોરવાનું છે રૂમાલ લટકતો રહે એમ જમણા પગમાં છે બાંધવાનું છે વર્તુળમાં ચાલવાનું શરૂ કરો બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો જેના રૂમાલ બીજાના પગ નીચે આવી જાય એ આઉટ અને છેલ્લે સુધી કોણ આઉટ ના થાય એ શું કરવાનું છે તમારે પગમાં રૂમાલ બાંધો ને એવી રીતે બધા વ્યક્તિના પગમાં રૂમાલ બાંધો અને ગોળ સર્કલ કર્યું હોય રાઉન્ડ એની ઉપર હાલવાનું આગળના વ્યક્તિના રૂમાલ જે બાજુનો લટકતો રહે છે બાંધેલો એની ઉપર પગ મૂકવાનો જો એ પગ મુકાઈ જાય તો આઉટ ગણવાનો અને છેલ્લે કોણ વધે છે આઉટ ન થાય એનું નામ લખવાનું છે પછી વાતચીત છે અને મિત્રો સાથે મળીને સૂચનાની ચિઠ્ઠી બનાવવાની છે તો અહીંયા છે ચિઠ્ઠી બનાવી છે ઈ તમારે વાંચવાનું છે એના પછી છે પાછળ છૂટું પાડો અને લખો અહીંયા તમને અંદર બધી વસ્તુ છે ઈ તમને અહીંયા આપી દીધી છે જુઓ
ના ગમે, ઓછો ગમે અને ખૂબ ગમે. અહીંયા તમને બધી વસ્તુ આપી છે. કપડી જો ગમતી હોય તો એમાં લખવાનું, ના ગમે તો એમાં, ઓછું ગમે તો એમાં. ત્રણ ભાગ પાડેલા છે એની અંદર. બધી તમને ગેમના નામ આપ્યા છે, એ તમારી રીતે કરવાનું છે. જે ગમે છે એમાં લખવાનું, ન ગમતું હોય તો એમાં અને ઓછું ગમે તો એમાં. એના પછી છે સબીરને પકડતા રમવાનું ખૂબ ગમે, તેને પકડતા વિશે લખ્યું તે વાંચો. હવે તમને ગમતી રમત વિશે પહેલા આટલી આપેલી ખાલી જગ્યા પૂરો. સબીર છે એને પકડતા ગમે છે, તેના વિશે લખ્યું છે. તો શું છે? મારું નામ સબીર છે, મને પકડદાવ ખૂબ ગમે. અમે છ ભાઈ બંધો રમીએ છીએ. જેનો દાવ તે બીજાને પકડે. અમે બધા દોડીએ છીએ અને જે પકડાય તે દાવ દે છે. હવે આ પકડદાવ તો બધાને આવડે છે, પણ તમને શું આવડે છે? એને તમારું નામ, તમને જે ગમે છે રમત એ લખવાનું, કેટલા મિત્રો મળીને રમો છો ને એ રમતનું ડિસ્ક્રિપ્શન, એને લગતા થોડા વાક્યો. સબીરના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા. હવે શું છે તો જુઓ, તેમાં એક કહે અંખી પંખી, બીજો કહે ડાબા પંખી. ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ ત્રણ ચાર વાક્ય લખો. પછી પહેલો પૂછે આટલા આટલામાંથી ગરોળી બતાવો. બીજો ગરોળી શોધી કાઢે તો તે અંખી પંખી એમ બોલેને રમત આગળ ચાલે. આ રમત કઈ રીતે રમવી તમને એમ પૂછે. તમે બધા મોટેરાને પૂછ્યું કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમત રમતા, તો તમારે તમારા ઘરે મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને અને શાળાના આચાર્યને, આ બધાને ઘરે પહેલા મમ્મી પપ્પા દાદા દાદીને પૂછવાનું કે એ જ્યારે નાનકડા હતા ત્યારે કઈ રમત રમતા, તો અહીંયા અહીં તમારે લખવાનું છે. તેમને તેમાંથી કોઈ પણ બે રમતો કેવી રીતે રમતા તે પૂછો. એમાંથી તમને પાંચ રમત અહીંયા થઈ જશે, એમાંથી કોઈ પણ બે વિશે તમારે ખાલી પૂછવાનું છે અને એ રમત તમારે રમવાની અને બીજાને પણ શીખવવાની છે. હવે છે બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે. તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? હવે જુઓ તમે